જય શ્રી રામ. હું નટુભાઈ રામજીભાઈ બારોટ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા, ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠાના પ્રમુખ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ હિંમતનગર જિલ્લાના પૂર્વ જિલ્લા મંત્રી. હું દિવાળી પર્વ તેમજ 2077ના શરૂ થતા નવા વર્ષની આપને તથા આપના કુટુંબીજનોને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. હું આપને વિનંતી કરવા માગું છું કે બજારની ખરીદીમાં આપણે જાગૃત બનીએ, ખરીદીમાં બિલ લેવાનો આગ્રહ રાખીએ, તેમજ જ્યાં પણ જરૂરિયાત જણાય માહિતી અથવા તો ફરિયાદ સંબંધી કોઈ પણ જરૂરિયાત હોય, માહિતી મેળવવી હોય તો ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠાનો સંપર્ક કરવા આપને જણાવીએ છીએ. કોરોના મહામારી ચાલી રહી છે. આ મહામારીમાં આપણે સૌ જાગૃત બનીએ, માસ્ક પહેરવાનો આગ્રહ રાખીએ, તેમજ જરૂર ન જણાય તો ઘરમાં જ રહીએ અને કોરોનાને માત કરીએ તેવી હું આપને વિનંતી કરું છું. ફરીથી હિન્દુ ધર્મના પવિત્ર તહેવારો આજથી શરૂઆત થઈ ગયા છે. આપ સૌને આ તહેવારોની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય શ્રી રામ, જય શ્રી રામ. પ્રાંતિજ નગરના સૌ નગરજનો, નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, આવનારું નૂતન વર્ષ આ સદેનું સુખ સમૃદ્ધિ ભર્યું જાય અને આ નવું વર્ષ સૌને કોરોના મહામારીમાંથી મુક્તિ આપે તેવી હું પ્રાર્થના કરું છું. સાથે સાથે આ નગરના યુવાનોને હું અપીલ કરું છું કે દીપાવલીના પર્વની સાથે સાથે હાલમાં મતદાર યાદી સુધારવાનું પણ કાર્ય ચાલી રહ્યું છે, તો જે યુવાન મિત્રોની ઉંમર 18 વર્ષથી પૂર્ણ થઈ હોય તેવા યુવાન મિત્રો મતદાર યાદીનું પોતાનું ફોર્મ ભરી અને મતદાર યાદીમાં નામ નોંધાવે અને આ રાષ્ટ્રના એક જાગૃત નાગરિક મતદાર બને એવી અપીલ કરું છું. અંતમાં આપ સૌ નગરજનોને મારી દીપાવલીની શુભેચ્છાઓ, નવા વર્ષના અભિનંદન, સૌને સાલ મુબારક, ભારત માતા કી જય, વંદે માતરમ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામીણ પરંપરા ભારતીય સંસ્કૃતિ આજે પણ ગામડાઓમાં અકબંધ છે અને દિવાળીના પર્વમાં મશાલના પ્રતીક રૂપે પ્રકાશ પસરાવી ગ્રામ્ય પરંપરા સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્ર સાથે કોરોનાના ગ્રહણ વચ્ચે અને યંત્રયુગમાં પણ યથાવત છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામીણ પરંપરા ભારતીય સંસ્કૃતિ આજે ગામડાઓમાં અકબંધ છે અને દિવાળીના પર્વોમાં મશાલના પ્રતીક રૂપે પ્રકાશ પ્રસરાવવાની ગ્રામીણ પરંપરા સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્ર સાથે કોરોનાના ગ્રહણ વચ્ચે અને યંત્રયુગમાં પણ યથાવત છે. નાના બાળકો અને કિશોરો મશાલના સ્વરૂપે શેરડીના સાંઠામાં માટીના કંપથી અને શ્રીફળની કાસરીથી બનાવેલી મશાલ જ્યોત બનાવી ઘરે ઘરેથી તેલ પુરાવવાની અર્થાત સહયોગથી માંગવાની એક અનોખી શૈલી નિર્માણ થઈ છે. આગ માંગણીમાં આગામી આગમાં તેલ પુરાવવાનો હોય તો તેલ ના હોય તો ઘી પુરાવવાના કાલા ઘેલા શબ્દો સાથે સૌનો સાથ લઈ પ્રકાશ પ્રસરાવવાનો આ અનોખો સંદેશ આપતી ગ્રામીણ સંસ્કૃતિના સીધા દર્શન આજે પણ પ્રાંતિજ સહિત તાલુકાઓમાં ગ્રામીણ વિસ્તારની પરંપરાઓનો પ્રતિબિંબ પાડે છે. તો અહીં હરિઓમ પાર્ક સોસાયટી સહિત પ્રાંતિજ, તપોધન ફળી, માતૃસાય સોસાયટી સહિતના વિસ્તારોમાં નાના ભૂલકાઓ હાથમાં મશાલ લઈને પરિવારના સભ્યો સાથે નીકળ્યા હતા. તો ગ્રામીણ પરંપરા મશાલ જ્યોત આજે કોરોનાની મહામારી વચ્ચે પણ યંત્રયુગમાં પણ યથાવત છે.
સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. આજથી શરૂ થતા આ દિવાળી પર્વમાં વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી અને નૂતન વર્ષ અભિનંદનની સૌ મિત્રો પ્રાંતિજનોને હું શુભકામનાઓ પાઠવું છું અને હું અને મારા કુટુંબીજનો વતી આપ સૌને નૂતન વર્ષ અભિનંદન પાઠવું છું. દિવાળી સૌ હળીમળીને સારી રીતે ઉજવીએ અને તમામ પ્રકારની સરકારની ગાઈડલાઇન્સને ફોલો કરીએ અને આવનારા સમયના એક સાથ બધા એકબીજાનો સાથ આપી અને સમયના આ કપરા કાળને કાઢી ફરીથી એક રેગ્યુલર જીવન તરફ જઈએ એવી સૌને શુભકામનાઓ. તથા પ્રાંતિજ તાલુકાના સ્નેહીજનો, મિત્રો તથા ગ્રાહક મિત્રોને સંવત 2077ના મારી હાર્દિક શુભેચ્છાઓ. નવા વર્ષ આપ સૌનું પ્રગતિમય જાય એવી પ્રભુને પ્રાર્થના. વધુમાં કોરોના હિસાબે જે લોકોએ સાથ સહકાર આપ્યો છે એ સૌનો પણ હું આભાર માનું છું. પ્રાંતિજના વેપારીઓ પણ જે ડિસ્ટન્સ રાખીને ધંધો કરી રહ્યા છે એ લોકો પણ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. આપ સૌને એક નમ્ર વિનંતી, જ્યારે પણ આપને સોના ચાંદીનું કંઈ પણ કામ હોય, લેવું હોય, વેચવું હોય, તો અવશ્ય એક વખત મુલાકાત લો, આપને ચોક્કસ ફાયદો થશે. વગર વ્યાજના દાગીના ઉપર વગર વ્યાજના રૂપિયા અહીંયાથી આપને મળી શકે છે, તો ચોક્કસ પધારજો. જય શ્રી કૃષ્ણ. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટૂ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેથ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ, સહકારી જીન 4 રસ્તા, હિંમતનગર. મોબાઈલ નંબર 7990007993.